नमस्ते विद्यार्थी मित्रों, ज्ञानपथ शैक्षणिक संकुल में आपनु हार्दिक स्वागत है। आज आप धोरण 8 विषय हिंदी, तो हिंदी विषय की अंदर आज आप पहलू काव्य है तेरी है जमी, जेनो प्रकार है प्रार्थना गीत। तो आज आप आ वीडियो नी अंदर आ सरस मजाना प्रार्थना गीतनी अपने समझूती मेळवानी छे, तो आपणे तेनी शुरुआत करिए। तेरी है जमी आपणे प्रार्थना स्वरूपे पण गाई छीए, तो आ प्रार्थना गीतनी अंदर कवि ईश्वर पासे केवी मांगणी करे छे, केवी प्रार्थना करे छे, तो तेनी समझूती आपणे आ काव्यमांथी मेळवीशुं के ईश्वर पासे केवी केवी आशा राखे छे, अपेक्षा करे छे, ते जोईशुं। तो जोईए, प्रस्तुत कविता एक प्रार्थना गीत है जिसमें ईश्वर के प्रति कृतज्ञता का भाव व्यक्त हुआ है, साथ ही ईश्वर की सर्वोपरिता को स्वीकार किया गया है। शू कहे छे के आ एक प्रार्थना गीत छे अने तेमा ईश्वर प्रत्ये जे कृतज्ञतानो भाव व्यक्त करवामां आव्यो छे अने साथे साथे ईश्वर छे ए सर्वशक्तिमान छे, सर्वोपरि छे, एनो स्वीकार पण करवामां आव्यो छे કે જ્યારે જ્યારે આપણે કોઈ પણ સંકટમાં હોઈએ છીએ ત્યારે એમાંથી છૂટવા માટે થઈને કોઈ ઉપાય આપણને સૂજતો જ નથી, ત્યારે આપણે કોને યાદ કરીએ છીએ? તો કે ઈશ્વરને, ભગવાનને યાદ કરીએ છીએ અને એવું કહીએ છીએ કે હે ઈશ્વર, અમને આ બધા દુઃખમાંથી અમને છુટકારો અપાવ। અને ઈશ્વર છે એ સર્વશક્તિમાન છે, દયાળુ છે, वह हमें मुसीबत से अवश्य छुटकारा दिला सकता है के ए आपणने कोईपण मुसीबत माथी अवश्य बहार काढे ज छे। एम आ तेरी है जमी ए प्रार्थना में पण ईश्वर प्रत्ये एक अतूट विश्वास प्रगट करवामां आवेलो छे। तो આપણે હવે આ પ્રાર્થના ગીતની શરૂઆત કરીએ અને સાથે સાથે સમજૂતી પણ મેળવતા જઈએ। તેરી હે જમી તેરા આસમાન, કે કહે છે કવિ કે હે ઈશ્વર, આ આખી ધરતી તારી છે અને આ આકાશ પણ તારું છે। તું બડા મહેરબાન, તું બક્ષીસ કર કે તું ખૂબ જ દયાળુ છે, તું મારા અપરાધો માટે થઈને અમને ક્ષમા કરજે, અમારાથી જે કાંઈ પણ ભૂલ થાય છે તેને ક્ષમા કરી દેજે। તમે બધાના છો, એટલે કે ત્રીજી આપણી પંક્તિ છે કે સભી કહે તું સભી તેરે, એટલે કે તું બધાનો છે અને અમે બધા પણ તારા જ છીએ। ખુદા મેરે તું બક્ષીશ કર કે હે ઈશ્વર, અમને તું ક્ષમા કરજે। તેરી મરજી સે એ માલિક હમ ઇસ દુનિયા મેં આયે હૈ, કે હે ઈશ્વર, તારી મરજીથી, તારી ઈચ્છાથી આ દુનિયામાં અમારો જન્મ થયો છે। હમ ઇસ દુનિયા મેં આયે હૈ એટલે કે આ દુનિયામાં હવે આવ્યા છીએ। તેરી રહેમત સે હમ સબને યે જિસ્મ ઓર જાં પાયે હે, કે તારી કૃપાથી જ અમને આ શરીર અને પ્રાણ મળ્યા છે। યે જિસ્મ એટલે કે શરીર, જિસ્મ એટલે કે શરીર, તારી ઈચ્છાથી જ અમને આ શરીર અને આ પ્રાણ, આ જીવ મળ્યો છે। તું અપની નજર હમ પર રખના કિસ હાલ મેં હૈ યે ખબર રખના, કે અમે કઈ સ્થિતિમાં છીએ તેની હંમેશા તું ખબર રાખજે। તેરી હે જમી તેરા આસમાન,
કે હે ઈશ્વર, આ ધરતી અને આ આકાશ તમારું છે, તું ચાહે તો હમે રખે, તું ચાહે તો હમે મારે, કે હે ઈશ્વર જો તમે ઈચ્છો તો અમને જીવતા રાખો અને જો તમે ચાહો તો અમને મારી નાખો, તેરે આગે ઝુકા કે સર ખડે હે આજ હમ સારે, કે આજે અમે સૌ તમારી આગળ માથું નમાવીને ઊભા છીએ, ઓ સબસે બડી તાકત વાલે તું ચાહે તો હર આફત ટાળે, કે હે સર્વશક્તિમાન ઈશ્વર જો તમે ઈચ્છો તો અમારી ઉપર આવેલી દરેક આફતને તમે દૂર કરી શકો છો, માટે હે ઈશ્વર અમને બધા જ સંકટોમાંથી તમે બહાર લઈ આવો, એવી પ્રાર્થના આ કાવ્યમાં કવિ ઈશ્વર પાસે કરે છે. તો આ કાવ્ય આપણું અહીં પૂરું થાય છે. તો હવે આપણે તેના થોડાક શબ્દાર્થ આપેલા છે તેની સમજૂતી પણ મેળવીએ. શબ્દાર્થમાં છે બક્ષિસ. બક્ષિસ એટલે શું? તો એનો એવો અર્થ થાય છે ઉપહાર, ભેટ, જે આપણે ગિફ્ટ કહીએ છીએ તે. ત્યાર પછી છે માલિક, તો એનો અર્થ થાય છે સ્વામી, ઈશ્વર. રહેમત એટલે કે કૃપા. આફત એટલે કે મુશ્કેલ, સંકટ. મહેરબા, કૃપાલુ, દયાળુ, કે મહેરબાની કરે આપણા ઉપર તે, દયા કરે. જિસ્મ એટલે કે આપણું આ શરીર, અને જાં એટલે કે આપણો પ્રાણ, જે જીવ છે તે. તો આ હતા તેના શબ્દાર્થ. તો હવે શબ્દાર્થ પછી આપણે થોડાક સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એની સમજૂતી પણ હવે મેળવવાના છીએ. તો હવે તેમાં પણ ધ્યાન આપજો એટલે કે તમને સહેલાઈથી સમજાઈ જાય. પ્રશ્નો જોઈએ. એમાં પહેલો પ્રશ્ન છે, આપકે મત સે સૃષ્ટિ મેં સર્વોપરી કોણ હે ક્યું, કે તમારા મતે આ સૃષ્ટિમાં, આ દુનિયામાં સર્વોપરી કોણ છે અને શા માટે? તો એક જ જવાબ નીકળે કે ઈશ્વર. તો જવાબ જોઈએ કે મેરે મત સે સૃષ્ટિ મેં ઈશ્વર હી સર્વોપરી હે, એટલે કે એ જ સર્વશક્તિમાન છે. માટે જિસે વહ બચાના ચાહે ઉસે કોઈ માર નહીં સકતા, ઓર વહ જિસે મારના ચાહે ઉસે કોઈ બચા નહીં સકતા, એટલે કે ઈશ્વર જે ઈચ્છે તે કરી શકે છે, કે એ જો કોઈને બચાવવા માંગે તો એને કોઈ પણ મારી શકતું નથી, અને જે એને મારવા માંગે તો એને કોઈ બચાવી શકતું નથી. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ, કવિ ઈશ્વર સે ક્યાં ચાહતે હે. કવિ ચાહતે હે કે ઈશ્વર, કે ઈશ્વર પાસે શું ઈચ્છે છે, કે કવિ ચાહતે હે કે ઈશ્વર લોગો કે અપરાધો કો ક્ષમા કર દે, કે જે કાંઈ પણ ભૂલ થાય છે એને ક્ષમા કરી દે. વહ હંમેશા લોગો પર અપની કૃપા દ્રષ્ટિ રખે, એટલે કે તેની કૃપા દ્રષ્ટિ હંમેશને માટે આપણા ઉપર રાખે. દુનિયા કે લોગો કિસ હાલ મેં હે ઇસકી વહ હંમેશા ખબર રખે, ઓર દુનિયા પર આને વાલી આફતો પર દૂર કરે, કે આપણે કઈ સ્થિતિમાં છીએ એની ખબર રાખે અને આપણા ઉપર જે કાંઈ પણ આફત આવી પડે તેને દૂર કરે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, તું અપની નજર હમ પર રખના એસા કવિ ક્યું કહેતે હે, કે એવું ઈશ્વરને શા માટે કહે છે કે તારી નજર અમારા ઉપર રાખજે? તો એનો જવાબ જોઈએ, ઈશ્વર કી ઈચ્છા સે હી દુનિયા મેં અમારા જન્મ હુઆ હૈ, ઉસી કી કૃપા સે હમ યહ શરીર ઓર યે પ્રાણ મિલે હે, હમારા જીવન ઉસી કે ભરોસે હૈ, ક્યોંકિ વહી હમારા રખવાલા હૈ, ઇસલિયે કવિ ઈશ્વર સે હમ પર અપની કૃપા દ્રષ્ટિ રખને કે લિયે કહેતે હૈ. હવે આપણે તેનું ગુજરાતી પણ જોઈએ એટલે સહેલાઈથી તમને સમજાઈ જાય, કે કહે છે કે ઈશ્વરની ઈચ્છાથી જ આપણો જન્મ થયો છે અને એની ઈચ્છાથી જ આપણને શરીર અને આ પ્રાણ મળ્યો છે, અમારા જીવન એટલે કે આપણું જીવન એના જ ભરોસે છે,
કેમ કે એ જ આપણો રખવાડો છે, આપણી દેખરેખ કરવાવાળો છે. ઇસલિયે કવિ ઈશ્વર સે હમ પર અપની નજર રખને કે લિયે કહેતે હૈ કે એટલા માટે થઈને તે પોતાની નજર આપણા ઉપર રાખવાનું કહે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો કવિ કિસે સબસે તાકતવાલા માનતે હૈ ક્યું. કવિ ઈશ્વર કો સબસે તાકતવાલા માનતે હૈ કે બધાથી તાકતવાળા કોણ છે, તો કે ઈશ્વર છે, એ સર્વશક્તિમાન છે. વહ સબ કુછ કર સકતા હૈ, વહ જીસે ચાહે ઉસે જીવન દે સકતા હૈ, જીસકા ચાહે જીવન લે સકતા હૈ, વહ હર આપતો કો દૂર કરને મેં સમર્થ હૈ, ઇસલિયે કે એ સર્વશક્તિમાન છે. તેની ઈચ્છા વગર ઝાડનું એક પાંદડું પણ હલતું નથી એ આપણે બધા જાણીએ છીએ. માટે કે જેને જીવન આપવા માંગે છે એને આપી શકે છે, અને જે એવું ઈચ્છે એ જે પણ ઈચ્છે એનું જીવન એની જિંદગી લઈ પણ શકે છે. અને તે બધી જ આફતો દૂર કરવામાં તે સમર્થ છે. એટલા માટે થઈને કવિ તેને વધારેમાં વધારે તાકતવાળા માને છે. કવિ ખુદા સે ક્યા કહેના ચાહતે હૈ. ત્યાર પછીનો પાંચમો પ્રશ્ન છે કે કવિ ઈશ્વર પાસે તેને શું કહેવા માંગે છે. જવાબ છે કે ઈશ્વર છે એ સર્વશક્તિમાન અને દયાળુ છે, કે આપણે બધા તેની પાસે માથું નમાવીને પ્રાર્થના કરીએ છીએ, અને વહ સબ પર અપની કૃપા દ્રષ્ટિ બનાવી રખે ઓર લોકો પર આવી હોય વિપત્તિઓ કો દૂર કરતા રહે, કે એની નજર છે એ આપણા પર રાખે અને બધી જ આફતોને દૂર કરે એવું આપણે ઈશ્વર પાસે આશા રાખીએ છીએ. તો આ હતા આપણા થોડા જે મોટા પ્રશ્ન આપણે જેને કહીએ તેની સમજૂતી આપણે મેળવી. ત્યાર પછીનો આપણો નેક્સ્ટ પ્રશ્ન છે દો દો વાક્ય મેં લખીએ, એટલે કે જે બે બે વાક્યના પ્રશ્ન છે એની સમજૂતી પણ આપણે મેળવશું. હવે કવિને કિસે માલિક કહા હૈ ક્યું, કે ઈશ્વરને માલિક એવો શબ્દ શા માટે વાપર્યો છે. તો એનો જવાબ છે કે આ ધરતી અને આ આકાશ એના જ છે, અને આ આખી દુનિયા એને પણ બનાવી છે. માટે આ દુનિયાનો માલિક કહીએ તો એ ઈશ્વર છે, એટલા માટે થઈને ઈશ્વરને માલિક એવો કીધું છે, કે માલિક શબ્દ વાપર્યો છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપ ભગવાન સે ક્યા પ્રાર્થના કરતે હૈ, કે તમે ભગવાનને શું પ્રાર્થના કરો છો. તો એનો જવાબ જોઈએ તો આપણે ભગવાન પાસે એવી પ્રાર્થના કરીએ છીએ કે તેની જે કૃપા દ્રષ્ટિ છે એની નજર છે એ આપણા પર રાખે, અને આપણે કઈ સ્થિતિમાં છીએ તેની પણ તે ખબર રાખે. આપણે અહીં એક પછી એક પ્રશ્નની સમજૂતી મેળવતા જશું, અને સાથે સાથે હું ગુજરાતી પણ તમને કહેતી જઈશ, એટલે તમને સહેલાઈથી આ પ્રશ્નનો જવાબ પણ સમજાઈ જશે, માટે પરીક્ષામાં તમને વાંધો ન આવે. આપ ઈશ્વર સે પ્રાર્થના કિસ સમય કરતે હૈ ક્યું. ત્યાર પછીનો પ્રશ્ન છે કે તમે ઈશ્વરને પ્રાર્થના કયા સમયે કરો છો અને શા માટે. તો એનો જવાબ છે કે મેં સુબહ ઉઠતા હું તબ ઓર રાત કો સોને કે સમય ઈશ્વર કી પ્રાર્થના કરતા હું, કે હું જ્યારે સવારે ઉઠું છું ત્યારે અને રાતે સૂઈ જાઉં છું ત્યારે હું ઈશ્વરની પ્રાર્થના કરું છું, અને એ સમય પણ મને વધુ અનુકૂળ આવે છે. ભિન્ન ભિન્ન ધર્મ કે લોક. ત્યાર પછીનો ચોથો પ્રશ્ન પ્રાર્થના કરને કે લીએ કહાં જાતે હૈ, કે અલગ અલગ ધર્મના લોકો જે છે એ પ્રાર્થના કરવા માટે ક્યાં જાય છે. તો એનો જવાબ છે ભિન્ન ભિન્ન ધર્મ કે લોક અપને અપને પૂજા સ્થાનો મેં પ્રાર્થના કરને કે લીએ જાતા હૈ, જેમ કે હિન્દુ મંદિર મેં, મુસલમાન મસ્જિદ મેં, ઈસાઈ ચર્ચ મેં, સિખ ગુરુદ્વારા મેં ઓર પારસી અગિયારી મેં પ્રાર્થના કરને કે લીએ જાતે હૈ, કે અલગ અલગ ધર્મના લોકો પોતપોતાના મંદિરોમાં જાય છે. હિન્દુ લોકો છે પોતાના મંદિરમાં જાય છે,
મુસ્લિમ લોકો છે એ પોતાની મસ્જિદમાં જાય છે, ઈસાઈ છે એ ચર્ચની અંદર, શીખ છે એ ગુરુદ્વારામાં, અને પારસી લોકો છે તે અગિયારીમાં પ્રાર્થના કરવા માટે જાય છે. તો આ આપણા બે બે વાક્યના પ્રશ્નોત્તરીની સમજૂતી પણ આપણે મેળવી લીધી. હવે ત્યાર પછી છે એક એક વાક્યના પ્રશ્નોત્તરી, તો એની સમજૂતી પણ મેળવીએ. કવિ ઈશ્વર સે ક્યા બખ્શને કે લીએ કહેતે હૈ, તો જવાબ છે કવિ ઈશ્વર સે અપને ગુનાહો કો બખ્શને કે લીએ કહેતે, કે આપણે જે કાંઈ પણ અપરાધો કર્યા છે, ગુનાહો કર્યા છે, એને ક્ષમા આપવાનું કહે છે. ત્યાર પછી હમ દુનિયા મેં કિસકી ઈચ્છા સે આયે હૈ, તો કે આપણે દુનિયામાં કેની ઈચ્છાથી આવ્યા છીએ, તો કે ઈશ્વરની ઈચ્છાથી આવ્યા છીએ. ત્યાર પછીનો પ્રશ્ન છે ઈશ્વર સે હમે ક્યાં ક્યાં મિલા હૈ, કે ઈશ્વરથી આપણને શું મળ્યું છે, તો કે શરીર અને પ્રાણ. ત્યાર પછીનો પ્રશ્ન છે કવિ ઈશ્વર કે સામે કેસે ખડે હૈ, કે આપણે ઈશ્વરની સામે કેવી રીતે ઊભા રહીએ છીએ, તો કે શિર ઝુકા કરે, એટલે કે માથું નમાવીને. આપણા અહીં આ પ્રશ્નોત્તર પૂરા થાય છે. આપણે બધા જ પ્રશ્નોની સમજૂતી મેળવી લીધી છે, અને તમને સહેલાઈથી સમજાઈ પણ ગયા હશે એવી આશા રાખું છું. તો આપણા આ પહેલા કાવ્યની સમજૂતી આપણે અહીં પૂરી થાય છે, અને ત્યાર પછીના હવે વિડીયોની અંદર આપણા આગળના પાઠની હવે સમજૂતી મેળવીશું. અસ્તુ.